વેલકમ યોર ચેનલ ઓનલાઈન સ્ટડી. તો મિત્રો, આજે આપણે 5 સપ્ટેમ્બરના કરંટ અફેર વિશે વાત કરીશું. તો ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન કે ભારત દ્વારા સેફ અંડર 15માં કયા દેશને હરાવી ભારત ફૂટબોલ ટીમમાં વિજેતા બન્યો? તો ઓપ્શન જોઈશું, એ બાંગ્લાદેશ, બી શ્રીલંકા, સી નેપાળ કે ડી મલેશિયા. તો તાજેતરમાં તે નેપાળ એ સેફ અંડર 15માં નેપાળને હરાવીને વિજેતા બન્યો છે. આ સેફનું પૂરું નામ છે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, કે જેનું આયોજન કોલકાતામાં કરવામાં આવ્યું હતું. તો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. AUMX મિલિટરી સૈન્ય અભ્યાસ એ અમેરિકા અને દેશ એટલે કે બીજા કયા દેશ જોડે કરવામાં આવ્યો? તો એ જાપાન, G7 કન્ટ્રીઝ, એશિયન ગ્રુપ કે ડી કેનેડા. તો મિત્રો, આશિયન ગ્રુપ જોડે એ અને અમેરિકા વચ્ચે આ AUMX મિલિટરી સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો. એ એટલે એશિયન, યુ એટલે અમેરિકા, એમ એટલે મિલિટરી અને એક્સ એટલે એક્સરસાઇઝ. તો જોઈએ આગળનો ક્વેશ્ચન. જોઈન્ટ નેવલ એન્યુઅલ ક્વોલિટી કોન્ક્લેવ નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? એ કોચી, બી વિશાખાપટ્ટનમ, સી મુંબઈ કે ડી દીવ. તો મિત્રો, તાજેતરમાં તે વિશાખાપટ્ટનમની અંદર જોઈન્ટ નેવલ એન્યુઅલ ક્વોલિટી કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોઈન્ટ નેવીના 3 કમાન્ડર છે. એક કે પૂર્વની અંદર વિશાખાપટ્ટનમ, પશ્ચિમની અંદર મુંબઈ અને દક્ષિણની અંદર કોચી અને હાલના ચીફ કમાન્ડર છે કરમવીરસિંહ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન એટલે કે KVIC ટેરાકોટા ગ્રીન્ડર લોન્ચ કર્યું છે તે કયા શહેરની અંદર? તો એ મુંબઈ, બી ચેન્નાઈ, સી આગ્રા કે ડી વારાણસી. તો મિત્રો, તાજેતરમાં જે આ ટેરાકોટા ગ્રીન્ડર્યું એ વારાણસીની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે, કે જે જૂના વાસણોને રીજનરેટ કરવાનું આયોજન છે. તો હવે જોઈએ આગળનો ક્વેશ્ચન કે 15મી સૈન્ય અભ્યાસ એક્સરસાઇઝ યુદ્ધ અભ્યાસ 2019 એ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? તો એ ઓસ્ટિન, બી મુંબઈ, સી સાન ફ્રાન્સિસ્કો કે ડી વોશિંગ્ટન. મિત્રો, તાજેતરમાં જ આ યુદ્ધ અભ્યાસ 2019 એ વોશિંગ્ટનની અંદર કરવામાં આવ્યો છે, જે ભારત અને અમેરિકા વચ્ચેનો આ યુદ્ધ અભ્યાસ છે, જેનું નામ છે યુદ્ધ અભ્યાસ 2019. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીઝ એટલે કે AWEB 2019-21 સુધી ચેરમેન પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન જોઈએ, એ અશોક લવાસા, બી અચલકુમાર જ્યોતિ, સી ઓમ પ્રકાશ રાવત કે ડી સુનિલ અરોરા. મિત્રો, તાજેતરમાં તે AWEB ચેરમેન પદે સુનિલ અરોરાની નિમણૂક કરવામાં આવી છે, જે હાલના ભારતના ચીફ મુખ્ય ચૂંટણી કમિશનર પણ છે. અને જોઈએ હવે આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન કે સ્વચ્છ આઇકોનિક પ્લેસમાં ભારતનું કયું સ્થળ શ્રેષ્ઠ એટલે કે ટોપ ઉપર રહ્યું છે? તો એ શ્રી માતા વૈષ્ણવદેવી શ્રાઇન, બી છત્રપતિ શિવાજી ટર્મિનસ, સી તાજમહેલ કે ડી ગોલ્ડન ટેમ્પલ. તો મિત્રો, તાજેતરમાં જ તે સ્વચ્છ આઇકોનિક પ્લેસમાં ભારતનું શ્રેષ્ઠ સ્થળ છે શ્રી માતા વૈષ્ણવ દેવી શ્રાઇન, કે જે જમ્મુ કાશ્મીરના ત્રિકોટા પર્વત ઉપર આવેલું છે. કયા પર્વત ઉપર? ત્રિકોટા પર્વત ઉપર. અને જે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલું છે. તો મિત્રો, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રિસેન્ટલી તાજેતરમાં જ હેમિલ્ટન મસાક જાદા જેઓએ નિવૃત્તિની ઘોષણા કરી છે તે કયા રમત સાથે સંકળાયેલ છે? એ હોકી, બી ફૂટબોલ, સી ક્રિકેટ કે ડી બાસ્કેટબોલ. તો હેમિલ્ટન મસાક જાદાએ એ ક્રિકેટર છે, જેઓએ ક્રિકેટમાંથી એમને નિવૃત્તિ લીધી છે, જેઓ ઝિમ્બાબ્વેના છે અને ઝિમ્બાબ્વેની રાજધાની છે હરારે. હવે આગળનું જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે ભારતીય આર્મી ટુકડી દ્વારા એમ્પ્ટી લિયો પારગિલ
સર કરવામાં આવી છે, જે એમટી લિયો પારગિલ એ કયા રાજ્યમાં આવેલી છે? તો એ જમ્મુ કાશ્મીરમાં, બી ઉત્તરાખંડમાં, ડી હિમાચલ પ્રદેશમાં, સી હિમાચલ પ્રદેશમાં કે ડી અરુણાચલ પ્રદેશમાં? તો મિત્રો આનો જવાબ આવશે સી હિમાચલ પ્રદેશ, કે આ એમટી લિયો પારગિલ એ હિમાચલ પ્રદેશની અંદર આવેલી છે અને જે હિમાચલ પ્રદેશની ત્રીજો સૌથી ઊંચો પર્વત છે. તો મિત્રો હવે આગળનો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો આજે આપણે પૂર્ણ કરીશું આજના ક્વેશ્ચનો. ધન્યવાદ.